જામકંડોરાના ચિત્રાવડ ગામે ગાયોના ધણર પર વીજળી પડતા સાત ગાયોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા ત્યારે ગામ લોકોએ ગાયના મોક્ષ માટે હવન કરી ગામ સ્વયંભૂ બંધ રાખ્યું હતું તેમજ તંત્ર દ્વારા પણ 2,10,000 નો ચેક અર્પણ કરાયો હતો ગાયને હિન્દુ ધર્મમાં માતા સમાન ગણવામાં આવે છે હિન્દુ ધર્મને માનનાર દરેક માણસ ગાયની પૂજા કરે છે અને તેનું રક્ષણ કરે છે ધાર્મિક આસ્થા સાથે ગાયના દરેક અંગમાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી જામકંડોરા પંથકને ધમરોડી નાખ્યું હતું જ્યારે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘાવી માહોલ સર્જાયો હતો ત્યારે સમી સાંજે ગાયોનું ધણ ગામ તરફ આવતા ઉતાવળું થઈ રહ્યું હતું ત્યારે આકાશી વીજળી ઓચિંતા પડતા ગાયોના મોતના સમાચાર સાંભળીને ગામ લોકો દુઃખમાં ગરકાવ થઈ ગયા હતા સાત અબોલ ગાયના આકાશી વીજળીએ ભોગ લીધા હતા આ જગ્યાએ ગાય માતાના મોક્ષ માટે હવન કરાયો હતો તો તંત્ર દ્વારા એક જ ગાયના 30,000 એમ સાત ગાયના 2,10,000ના ચેક આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સામાજિક આગેવાન મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સરપંચ અને ગામ લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે જે 20 તારીખે વીજળી પડેલી અને 6 ગાયોના મૃત્યુ થયેલા એ નિમિત્તે આજે શાંતિ યજ્ઞ રાખેલો છે જગ્યા ઉપર અને આજે એ ખેડૂતોને સરકાર તરફથી ચેક વિતરણ પણ કરવાનું છે એ આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીના નેતા નેજા નીચે આ રાખેલું છે અને આજે ગામ સ્વયંભૂ બંધ રાખેલું છે અને અહીંયા શાંતિ યજ્ઞ ગાયના શાંતિ માટેનો રાખેલો છે કેમેરાબેન નાજા પરવાડ સાથે અલ્પેશ ત્રિવેદી NS ગુજરાત ન્યૂઝ જામકંડોરણા